હેલો ફ્રેન્ડ્સ, આજે હું એક સેશન રેકોર્ડ કરી રહ્યો છું જેમાં કેરિયર કાઉન્સેલિંગ વિશે હું તમને ઇન્ફોર્મેશન આપવા માગું છું. બીકોઝ કેરિયર કાઉન્સેલિંગ એક ઇસેન્શિયલ સર્વિસ થઈ ગઈ છે સ્ટુડન્ટ્સ માટે, અને આ વિડીયો સ્પેસિફિકલી સ્ટુડન્ટ્સ એઝ વેલ એઝ પેરેન્ટ્સ માટે છે કે જે લોકો કેરિયર કાઉન્સેલર અને કેરિયર કાઉન્સેલિંગ સર્વિસીસને સમજી શકતા નથી, કાં તો કેરિયર કાઉન્સેલર કોણ છે અને એ કેવી રીતે તમને બેનિફિશિયલ થાય છે એ રિલેટેડ આ વિડીયો બનાવું છું. એમાં બેઝિકલી આપણે જોવા જઈએ તો કેરિયર કાઉન્સેલર ફર્સ્ટ ઓફ ઓલ એટલી જરૂર છે બીકોઝ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ અને ઘણી બધી લાઈન 10-12 પછી ડેવલપ થઈ છે. એન્જિનિયરિંગ ફિલ્ડ ઘણી વાઇડન થઈ ગઈ છે, ટેકનોલોજી વાઇઝ હોય કે પછી કોમ્યુનિકેશન માસ કોમ્યુનિકેશન વાઇઝ, ઓલસો ઇન ધ કોમર્સ ફિલ્ડમાં બી ઘણી બધી લાઈન જે વર્ષોથી ચાલે છે એમાં બી ઘણા બધા ડેવલપમેન્ટ આવેલા છે. તો કેરિયર કાઉન્સેલર તમને બ્રીફ ઇન્ફોર્મેશન આપશે રિગાર્ડિંગ ધ કેરિયર ઓફ યોર કિડ્સ, અને એની અંદર એ લોકોને પ્રોપર ગાઈડલાઇન કરી આપશે કે 6 મંથ 1 યરના પીરિયડની અંદર કેવી રીતે આપણે પરફોર્મ કરાય જે આપણે ડિઝાયર ફિલ્ડમાં લઈ જઈ શકે. અત્યારે કોમન ક્વેશ્ચન પેરેન્ટ્સનો અને સ્ટુડન્ટ્સનો એ છે કે અમને ખબર નથી કે કઈ ફિલ્ડમાં આગળ વધવું, ઓકે, તો એ ફિલ્ડમાં કઈ ફિલ્ડમાં આગળ વધવું એના માટે તમારે જો એને કોન્ટેક્ટ કરવા હોય તમે એક્સપિરિયન્સ પર્સનને કોન્ટેક્ટ કરી શકો છો. ઓલ્સો ધ કેરિયર કાઉન્સેલર કે જે લોકો આ ફિલ્ડમાં છેલ્લા 5-7 વર્ષથી છે અને જે લોકોને રિયલ ઇન્ફોર્મેશન છે કે કેરિયર નેક્સ્ટ જનરેશન આફ્ટર 10 યર્સ શું શું વસ્તુ કે આફ્ટર 10 યર્સ કઈ ટેકનોલોજી આવવાની છે, કયા કયા ચેન્જીસ થઈ શકવાના છે. દેટ મીન્સ કે અત્યારે મેક્સિમમ ગેપ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના કોમ્યુનિકેશનનો છે બીકોઝ પેરેન્ટ્સને ખબર નથી કે સ્ટુડન્ટ્સને કઈ ફિલ્ડમાં મોકલવી. દે નો કે ભાઈ ડૉક્ટર એન્જિનિયર આ બે જ ફિલ્ડ છે, પણ એની અંદર બી ઘણી બધી વસ્તુ અને ઘણી બધી ફિલ્ડ છે કે જેમાં પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સને મોકલી શકે છે. ઓકે, એટલે કેરિયર કાઉન્સેલર તમને એક બ્રીફ પ્લાન આપશે સ્ટડી વિશે કે તમે આ ફિલ્ડમાં આગળ વધી શકો છો, આ ફિલ્ડમાં આગળ વધી શકો છો. ધીસ ઇઝ વોટ કેરિયર કાઉન્સેલર ઇઝ ડુઈંગ. ઓકે, એન્ડ યુ મસ્ટ હેવ ટુ શ્યોર દેટ કેરિયર કાઉન્સેલર એક સર્ટિફાઈડ હોવા જોઈએ. ઓલ્સો દે ઓલ્સો કેરિયર ટેસ્ટ જે કે તમે કહો છો, ઘણા બધા પેરેન્ટ્સ મને એપ્ટિટ્યુડ ટેસ્ટ કહે છે, કેરિયર ટેસ્ટ કહે છે કે ભાઈ અમે કેરિયર ટેસ્ટ કરાય કે એપ્ટિટ્યુડ ટેસ્ટ કરાય, બટ જનરલી એ ટેસ્ટ કેટલી ઓથેન્ટિકેટ છે એ તમારે ચેક કરવી પડશે. ઓથેન્ટિકેશન એ બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે જો ઓથેન્ટિકેશન વગર જો તમે કેરિયર ટેસ્ટ આપી હશે તો તમારા છોકરાનું જે રિપોર્ટ્સ આવશે એ એનો કેરિયર જીઓપડાઇઝ કરી દેશે. દેટ મીન્સ કે એનો ફ્યુચર એ ડાયરેક્શનમાં તમે લઈ જશો રિપોર્ટ ઉપરથી, તો એ કદાચ લોંગ ટર્મમાં ખોટું બી થઈ શકે છે. તો દેટ મીન્સ યુ હેવ ટુ ચેક ધ એપ્ટિટ્યુડ ટેસ્ટ કેટલો સિક્યોર છે અને કેટલો પરફોર્મન્સ આપે છે અને કેટલી ટ્રસ્ટ બેઝિસ છે. ઓકે, બીજી વસ્તુ એ કે સ્ટુડન્ટ્સને આવતા કેટલા બધા ક્વેશ્ચન્સો રાઈટ નાઉ કે JEE હવે 2 ટાઈમ્સ થશે, નીટ 2 ટાઈમ્સ થવાની પ્લાનિંગ છે, અને ધેર આર લોટ્સ ઓફ એક્ઝામ છે, બીચ પિલાણીની એક્ઝામ છે કે કોમર્સના સ્ટુડન્ટો માટે CA નો પ્લાનિંગ કરી રહ્યા હોય, UPSC ને GPSC નો પ્લાનિંગ કરી રહ્યા હોય, તો એ બધી જ વસ્તુઓ કેરિયર કાઉન્સેલર તમને ડિટેલમાં સમજાવી શકશે. એના માટે કોર્સ સ્ટ્રક્ચર કેવી રીતે તમે સેટ કરો એ બી તમને સમજાવી શકશે. એટલે કેરિયર કાઉન્સેલર અત્યારના ટાઈમમાં ખૂબ જ અનિવાર્ય છે બીકોઝ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ વચ્ચેનો જે કમ્યુનિકેશન ગેપ છે, બીકોઝ પેરેન્ટ્સ ઘણા બધા મેજોરિટી ઓફ ધ પેરેન્ટ્સ આર ગ્રેજ્યુએટેડ ઇન ગુજરાતી મીડિયમ બિફોર લાઇક 40 યર્સ ઓર સમથિંગ લાઇક દેટ, અને એમના કિડ્સ જે છે અત્યારે ટોપનોચ સ્કૂલમાં CBSE કહો કે ઇન્ટરનેશનલ બોર્ડ કહો, ગુજરાતી મીડિયમ બોર્ડ કહો, એમાં ઇંગ્લિશ સ્ટાન્ડર્ડમાં ભણી રહ્યા છે. તો ધેર ઇઝ અ હ્યુજ ગેપ બિટવીન ધ પેરેન્ટ્સ એઝ વેલ એઝ ધ કિડ્સ. એમાં થોટ્સ પ્રોસેસમાં બી ઘણા બધા મિસકમ્યુનિકેશન અને મિસકન્સેપ્શન્સ થાય છે, જેમાં સ્ટુડન્ટ્સ આર વેરી ગેટિંગ ફ્રસ્ટ્રેટેડ 10th અને 11th 12th માં એ લોકો બહુ ફ્રસ્ટ્રેટ થઈ જાય છે, પ્રેશર વધી જાય છે, સ્ટ્રેસ લેવલ વધી જાય છે. ઓકે, એટલે આ બધી વસ્તુને તમે લેસ એની ઇન્ટેન્સિટી લેસ કરવા માટે તમારે કેરિયર કાઉન્સેલરની જરૂર છે, અને એવા કેરિયર કાઉન્સેલર કે જે એક ટેસ્ટ આપીને તમારો કાઉન્સેલિંગ ખતમ ના કરે એ તમારા નંબર ઓફ સેટિંગ્સ લે. લાઈક આઈ એમ ટેકિંગ મોર દેન 5 સેટિંગ્સ ઇન અ યર
કે એની ફિલોસોફી સમજવી પડે સ્ટુડન્ટ્સની, કે એને શું કરવા માંગે છે, અને પેરેન્ટ્સની ફિલોસોફી સમજવી પડે, અને કોમન ગ્રાઉન્ડ ઉપર આપણે બેસીને પછી ડિસાઇડ કરી શકીએ કે આ કેરિયર આપણે કરી શકીએ છીએ. અને ટેસ્ટની ઓથેન્ટિસિટી બી એક મહત્વનો ભાગ ભજવે છે. તો કેરિયર કાઉન્સિલર જે મેં સમજાવ્યું એ 9th સ્ટાન્ડર્ડ, 10th, 11th અને 12th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટો માટે બહુ નેસેસરી છે. અને એ લોકો જો આ કેરિયર કાઉન્સિલિંગનો પાર્ટ લે તો એ લોકોનો આઈ એમ ડેમ શ્યોર કે એમને ઘણા બધા નવા વિચારો, નવા આઈડિયાઝ અને નવી લાઈન મળશે કે જેમાં એ લોકો આગળ પોતાનું ફ્યુચર્સ ડેવલપ કરી શકે એમ છે, રાઈટ? બીકોઝ અત્યારે એટલી બધી સિસ્ટમ અને ટેકનોલોજી બદલાઈ રહી છે. અમારી વાત કરીએ તો આ બિફોર લાઈક 12 યર્સ એવું હતું કે 10 વર્ષથી 8 વર્ષની અંદર ટેકનોલોજી ચેન્જ થતી હતી. હવે એક ટાઈમ એવો આવ્યો છે કે 3 વર્ષે ટેકનોલોજી ચેન્જ થાય છે, રાઈટ? આફ્ટર 3 યર્સ કે વોટ્સએપ જમાનો આવી ગયો, ફેસબુક જમાનો આવી ગયો, અને આફ્ટર 10 યર્સ લાઈક સમજો 2025માં એક નવી ટેકનોલોજી જશે. તો એ ટેકનોલોજીને કોઅપ આપણે અત્યારથી આપણા કિડ્સ કેવી રીતે કરી શકશે એ આપણને જોવાની જરૂર છે. એન્જિનિયરિંગ ફિલ્ડમાં ઘણી બધી છે, પણ એન્જિનિયરિંગમાં કઈ ફિલ્ડમાં આગળ વધશે એ જરૂરી છે, રાઈટ? માસ કોમ્યુનિકેશન બહુ પાવરફુલ છે. તો મારી રિક્વેસ્ટ છે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને કે તમારા સ્ટુડન્ટ્સ, તમારા કિડ્સ અને તમારા વચ્ચે જે બી ડિફરન્સીસ છે અને જે બી મિસકન્સેપ્શન છે અબાઉટ ધ કેરિયર એજ્યુકેશન, તમે કેરિયર કાઉન્સિલરને મળી શકો છો, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આઈ એમ ઓલ્સો સાયકોમેટ્રિક એનાલિસ્ટ એન્ડ ઓલ્સો ધ કેરિયર કાઉન્સિલર સર્ટિફાઈડ. તો હું તમને પ્રોપર અને બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી શકીશ. અને મારી પ્રોફાઇલ બી છે, મેં ડાઉન એક વેબસાઇટ મારી પણ આપેલી છે, એ વેબસાઇટ ઉપર તમને બધી ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ મારી મળી શકશે. આઈ વોન્ટ ઈચ એન્ડ એવરી પેરેન્ટ્સ એન્ડ ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સ ટુ લુક ધીસ વિડીયો અને કેરિયર કાઉન્સિલરનો રોલ સમજી શકે અને કેરિયર કાઉન્સિલર પાસે આવીને પોતાના રાઈટ વે અને કેરિયર ગાઈડ, કેરિયર પાથ એ ફાઇન્ડ કરે એ જરૂરી છે નાવ ડેઝ. બીકોઝ 10 વર્ષ પછી જો એ ખોટી લાઈનમાંથી આગળ વધશે ને તો અને એની એબિલિટીઝ રોંગ ડાયરેક્શનમાં જતી રહેશે તો કોઈ વેલ્યુ જ નથી આફ્ટર 10 યર્સ. ઓકે, તો દેટ્સ માય રિક્વેસ્ટ ટુ યુ. આઈ હેવ ગિવન માય નંબર એઝ વેલ, પ્લીઝ ડુ કોન્ટેક્ટ એન્ડ પ્લીઝ ડુ કેરિયર કાઉન્સિલિંગ એઝ સૂન એઝ પોસિબલ.